કાલે વાઇબ્રન્ટ ગુજરાતના દસમી આવૃત્તિનો શુભારંભ થવા જઈ રહ્યો છે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ ગેટવે ટુ ધ ફ્યુચર દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કાલે આ ઐતિહાસિક કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે આજે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને યુ એના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાઇદના સ્વાગત માટે અમદાવાદ શહેરના ગાંધીનગર નગરના જિલ્લાના અમદાવાદ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતી નાગરિકો દેશના લોકપ્રિય નેતા અને દેશના મિત્ર આવા બે મહેમાનોના સ્વાગત માટે ઐતિહાસિક તૈયારીઓ નાગરિકો દ્વારા કરવામાં આવી છે નાગરિકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ આપણે પ્રધાનમંત્રીશ્રીની દરેક વિઝિટમાં આપણે લોકોએ જોયો છે આજે એક વિશેષ ઉત્સાહ છે કે પ્રધાનમંત્રીશ્રીના વિઝનથી વીસ વર્ષ પહેલાં વાયબ્રન્ટ ગુજરાતની જે શરૂઆત કરવામાં આવેલી ને જે વાયબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતના ખૂને ખૂને વિકાસ પહોંચ્યો ગુજરાતના ખૂને ખૂણે લોકોને રોજગારીની નવી તકો મળી અને આ વાઇબ્રન્ટ ગુજરાતમાં ફરી એકવાર ગુજરાતના નાગરિકો માટે બીજી નવી તકો આપણે સૌને મળવાની છે આ એક અતિ મહત્ત્વનો આપણો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ થકી ગુજરાતના કરોડો નાગરિકોને એમના ભવિષ્ય ઉજ્જવલ થાય તે દિશામાં વાઇબ્રન્ટ ગુજરાત આગળ વધી રહ્યું છે આજે ના ભૂતોના ભવિષ્ય એક અદ્ભુત પ્રકારનું સ્વાગત પ્રધાનમંત્રીશ્રીનું અને યુ પ્રેસિડેન્ટનું કરવા માટે ગુજરાતના નાગરિકો તૈયાર છે આ કાર્યક્રમમાં કુલ મલાવીને સોલથી વધારે રાજ્યોની અલગ અલગ કલાકૃતિઓ ગુજરાત આસામ રાજસ્થાન એ જ રીતે કેરલાથી લઈને અનેક રાજ્યોની અલગ અલગ કલાકૃતિ અહીંયા રજૂ કરવામાં આવી છે એક ભારતના સંદેશા જોડેનું આ સ્વાગત એ અદ્ભુત સ્વાગત હશે અને આ સ્વાગત માટે લોકો આપ જોઈ શકો છો કે હજી આપણા મહેમાન યુ એથી નીકળ્યા નથી તેની પહેલાં ગુજરાતના નાગરિકો દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી અને આપણા મહેમાનના સ્વાગત માટે તૈયાર છે